મિત્રો, હવે આપણે એડ્રીનલ ગ્રંથિ વિશે અભ્યાસ કરીશું. તો આપણા શરીરમાં એડ્રીનલ ગ્રંથિનું સ્થાન જોઈશું. એડ્રીનલ ગ્રંથિ એ દરેક મૂત્રપિંડના અગ્રભાગે એક એક એમ એક જોડ એડ્રીનલ ગ્રંથિ આપણા શરીરમાં આવેલી હોય છે. તો એડ્રીનલ ગ્રંથિનું સ્થાન જોઈએ તો મૂત્રપિંડના અગ્રભાગે. મૂત્રપિંડના અગ્રભાગે આ ઉપરાંત આપણે જોઈએ તો જે એડ્રીનલ ગ્રંથિ છે, દરેક એડ્રીનલ ગ્રંથિને બે સ્પષ્ટ વિસ્તારોમાં વિભાજિત થયેલી જોવા મળે છે. એક છે એડ્રીનલ બાહ્યક, જેને બહારનો વિસ્તાર છે, અને અંદરનો જે વિસ્તાર છે તેને આપણે એડ્રીનલ મજ્જક એવું કહીએ છીએ. તો એડ્રીનલ જે ગ્રંથિ છે તે સ્પષ્ટ રીતે બે ભાગોમાં વિભાજિત છે. એક છે એડ્રીનલ બાહ્યક અને જે બીજો ભાગ છે તે છે એડ્રીનલ મજ્જક. હવે એડ્રીનલ જે બાહ્યક છે તે બહારનો ભાગ છે, અથવા તો બહારનું આપણે કહી શકીએ છીએ, અને જે એડ્રીનલ મજ્જક છે તે અંદરની તરફ આવેલો ભાગ છે. હવે આપણે જોઈએ તો જે એડ્રીનલ મજ્જક છે તે ઘેરો પીળાશ પડતા રંગનો અથવા તો પોચો ભાગ છે. એડ્રીનલ મજ્જક છે તે ઘેરો રાતાશ પડતો ઊંચો ભાગ ધરાવે છે. આ ઉપરાંત આપણે જોઈએ તો પુલેપુલી જે એડ્રીનલ ગ્રંથિ છે તે શંકુ આકારની છે અને એ રાતાશ પડતા ભૂખરા રંગની છે. એમાં પણ જે એડ્રીનલ મજ્જક છે તે ઘેરા રાતાશ પડતો અને અંદરનો ઊંચો ભાગ છે તેને આપણે એડ્રીનલ મજ્જક કહીએ છીએ. તો મિત્રો, એડ્રીનલ એ બે ભાગમાં વિભાજિત જીત છે, બાહ્યક અને મજ્જક. તો સૌપ્રથમ આપણે એડ્રીનલ ગ્રંથિના મજ્જક ભાગ વિશે અભ્યાસ કરીશું. તો એડ્રીનલ મજ્જક એટલે કે અંદરનો જે ભાગ છે તે ઘેરા રાતાશ પડતો અને ઊંચો ભાગ છે. આ ઉપરાંત જે એડ્રીનલ મજ્જકનો ભાગ છે તે એડ્રીનાલિન અથવા તો નોન એડ્રીનાલિન અને એપિનેફ્રિન અથવા તો નોન એપિનેફ્રિન તરીકે ઓળખાતા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. તો આપણે જોઈશું કે મજ્જકમાંથી કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. અંતઃસ્ત્રાવો તો એડ્રીનાલિન અથવા તો નોન એડ્રીનાલિન અથવા નોન એડ્રીનાલિન નોર એડ્રીનેલિન. હવે બીજી રીતે કહીએ તો એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન એપિનેફ્રિન અથવા નોર એપિનેફ્રિન એપિનેફ્રિન મતલબ કે મુજબ જે છે તે બે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, એડ્રીનેલિન અથવા તો નોર એડ્રીનેલિન અને એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન. હવે આપણે જોઈશું કે આ જે બંને અંતઃસ્ત્રાવ છે તેમને કેટેગરીનો માઇન્સ સમૂહમાં સમાવવામાં આવે છે. હવે આ અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં શું કાર્ય કરે છે? તો એડ્રીનેલિન અથવા તો નોર એડ્રીનેલિન અને એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન જે અંતઃસ્ત્રાવો છે તે આપણા શરીરમાં લડવૈયા ભાગોની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના અંતઃસ્ત્રાવો કહે છે. એટલે કે જ્યારે સંકટ સમય હોય ત્યારે અથવા તો ભય અથવા તો માનસિક દબાણની સ્થિતિ વખતે આપણા શરીરમાંથી એડ્રીનાલિન અથવા તો નોર એડ્રીનાલિન અને એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. માટે અંતઃસ્ત્રાવોને આપણે સંકટ સમયના અંતઃસ્ત્રાવો અથવા તો લડવૈયા ભાગોની પરિસ્થિતિને પહોંચી વળવા માટેના અંતઃસ્ત્રાવો કહીએ છીએ. જ્યારે આપણે કોઈ પણ ભયમાં મુકાઈ ગયા હોય અથવા તો બીક પેદા થઈ હોય આપણામાંથી અથવા તો કોઈ સંકટ સમયમાં મુકાઈ ગયા હોય ત્યારે આપણા શરીરમાંથી અંતઃસ્ત્રાવો સ્ત્રાવ થાય છે અને તે આપણને સજેશન કરે છે કે ભય અથવા માનસિક દબાણ અથવા તો સંકટ સમયે આપણે કયા પગલાં લેવા જોઈએ અથવા તો શું કાર્ય કરવું જોઈએ. આ ઉપરાંત આ જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે તે આપણા શરીરમાં દેખીતા બાહ્ય ચિહ્નો જોવા મળે છે, જેવા કે ચપળતામાં વધારો, લાલ રંગનો ગરમ ચહેરો, કીકી પહોળી થઈ જવી, હૃદયના સ્પંદન વધી જવા, વાળ ઊભા થઈ જવા, શરીરના તાપમાનમાં વધારો થવો, પરસેવો વળવો જેવા ધ્યાન ખેંચીલા તેવા લક્ષણો જોવા મળે છે. મતલબ કે આપણે જ્યારે રસ્તા પરથી અથવા તો કોઈ જંગલમાંથી પસાર થતા હોઈએ અને સામેથી વાઘને આવતું જોઈએ તો આપણે ચપળતામાં એકદમ વધારો થઈ જાય છે અને આપણે જલ્દી તે જગ્યા છોડી દેવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો તે સમયે આપણા શરીરમાં એડ્રીનાલિન અથવા તો નોર એડ્રીનાલિન અને એપિનેફ્રિન અથવા તો નોર એપિનેફ્રિન અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થયા હોવા જોઈએ. તેના કારણે આપણી ચપળતામાં વધારો થાય છે.
તો મિત્રો આ હતી વાત એડ્રીનલ ગ્રંથિના મજ્જર ભાગ એટલે કે બહારના ભાગ વિશે. આ ઉપરાંત આ જે એડ્રીનલિન અથવા તો એપિનેફ્રિન છે અથવા તો કેટેકેલોમાઇન્સ સમૂહના જે અંતઃસ્ત્રાવ છે તે આપણા શરીરમાં ગ્લુકોઝ રુધિરમાં ગ્લુકોઝના વિઘટનને પણ પ્રેરે છે અને ઉપરાંત પ્રોટીન અને લિપિડના વિઘટનને પણ પ્રેરે છે.